હેલો સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? ચેપ્ટર વન, ઈંટોની ઈમારત. યાદ છે ને બધાને? આપણે લેક્ચર વનમાં ઘણું બધું શીખ્યા હતા. ઈંટો ગોઠવી અને સંખ્યા લખી હતી. પિંક અને દુધિયા ઈંટ લીધી હતી. પિંક હતી તે આખી ઈંટ હતી અને દુધિયા હતી તે અડધી હતી. અડધી, આખી અને કુલ ઈંટ એવી રીતે આપણે કર્યું હતું અને તમે લોકોએ મને સરસ જવાબ લખીને પણ એના મોકલ્યા છે, તેના માટે વેરી ગુડ. પછી આપણે ઈંટોમાં જ આપણે કિંમત લખી હતી દરેકની. પછી આપણે ચિત્ર પરથી પ્રશ્નના જવાબ લખ્યા હતા, યાદ છે ને બધાને? ખૂબ સરસ બધાએ લેસન કર્યું હતું. જે લોકો નથી કરતા વ્યવસ્થિત, તે લોકો હજી સારું ને સારું લેસન કરશે. આજે આપણે મણકા ઘોડીની સમજ લેવાની છે. મણકા ઘોડી જોઈ સંખ્યા અંકમાં અને શબ્દમાં લખો. યાદ આવ્યું ને આને શું કહેવાય? મણકા ઘોડી. આને શું કહેવાય? મણકા ઘોડી. મણકા ઘોડીમાં આપણે દરેક જગ્યાએ અલગ અલગ મણકા ગોઠવ્યા છે, એ પ્રમાણે આપણે એના સ્થાન નક્કી કરવાના છે. તો પેલું છે 1000, પછી છે 100, પછી આવશે દશક અને પછી આવશે એકમ. તો 1000ના સ્થાન ઉપર કેટલા મણકા છે? 1, 2, 3, 4. 1000ના સ્થાન ઉપર કેટલા છે? 4. તો આપણે શું લખશું? 4. 100ના સ્થાન ઉપર કેટલા છે? 1, 2, 3. તો 100ના સ્થાન ઉપર કેટલા આવશે? 3. દશકના સ્થાન ઉપર છે? 1, 2. તો દશકના સ્થાને આવશે 2. અને એકમમાં એક જ છે, તો એકમમાં આપણે 1 લખશું. હવે દરેકને કઈ રીતે વાંચશું? તો 1000ના સ્થાન ઉપર કેટલા છે? 4. તો આપણે શું વાંચશું? 4000. 100ના સ્થાન ઉપર કેટલા છે? 3. તો આપણે શું વાંચશું? 300. દશકના સ્થાન ઉપર 2 અને એકમના સ્થાન ઉપર 1. તો 2 અને 1ને ભેગા કરીએ તો કેટલા થાય? 21. તો આખી સંખ્યાને આપણે ફરીથી વાંચશું. 4000, 300, 21. 4000, 321. હવે આપણે એને અંકમાં અને શબ્દમાં લખવાની. તો કઈ રીતે? અંકમાં 4, 3, 2, 1. તો શબ્દમાં કેમ લખશું? હમણાં જ આપણે શીખ્યા. 4000, 300 અને 21. 4000, 321. સમજ પડી ગઈ ને? નીચે આપેલી સંખ્યાઓને અંકમાં લખો. હવે દરેક સંખ્યાને તમારે શું કરવાનું છે? શબ્દમાં આપેલી છે તો તમારે એને અંકમાં લખવાની છે. પેલું છે 4000, 315. તો 1000ના સ્થાન ઉપર કેટલા છે? 4. તો આપણે પેલા શું લખ્યું? 4. પછી 100ના સ્થાનમાં 3. તો આપણે પછી શું લખ્યું? 3. 4000, 300. અને દશક અને એકમને શું કર્યા છે? ભેગા. કેટલા છે? 15. તો 15ને આપણે સાથે લખવાના. 4000, 315. જેમ લખેલું છે શબ્દમાં એમ જ તમારે અંકમાં એને દર્શાવવાનું છે. બીજું છે 8007. જો 100ના સ્થાનમાં કંઈ છે નથી, તો આપણે 100ના સ્થાનમાં શું મૂકશું? વિચાર આવે છે ને? તો 100ના સ્થાનમાં શું મૂકશું? 0. તો પેલા 8000, તો પેલા આપણે કેટલા લખવાના? 8. 1000 છે, છેલ્લે કેટલા છે? 7. તો 1000 હોય તો કેટલા અંક થાય? એકમ, દશક, 100 અને 1000 કેટલા થયા? 4 થયા ને? તો વચ્ચે કેટલા શૂન્ય આવશે? 2. તો વચ્ચે 2 શૂન્ય, છેલ્લે કેટલા છે? 7. તો આપણે શું લખશું? 7. 8007.
सोना स्थान में कहीं छे नहीं, एटले आपणे शून्य दर्शाव्या छे 8007। एवी रीते त्रीजू छे 2100। जो आमां सोना स्थान में 100 एम छे तो 2000, तो आपणे पहेला शुं लखशुं? 2। पछी केटला छे? 100 पूरा छे तो आपणे 100 ने बतावी देवाना 1 અને 2 શૂન્ય। ચાર અંક થયા 1 2 3 4, એકમ દશક સો હજાર, તો 2100। એવી રીતે એના પછીનું 6030, તો 6000, તો પેલા કેટલા લખશું? 6030। સોના સ્થાનમાં કઈ છે? નથી, તો શું કરવાનું? વેરી ગુડ, શૂન્ય। હવે કેટલા છે? એકમ અને દશકના સ્થાનમાં 30 છે, તો આપણે 3 અને 0 30, 6030। એકમ દશક 100 હજાર, તો હજારના સ્થાનમાં શું લખ્યું? 6000। સોના સ્થાનમાં કઈ છે નહીં, તો શૂન્ય, અને છેલ્લે આવશે 30, 6030। છેલ્લું છે 7707, 7000, તો શું લખશું? 7000, 707, 707 કેમ લખાય? તો 707। 7707, એકમ દશક 100 હજાર। કુલ કેટલા અંક થયા? 1 2 3 4, 7707। નીચે આપેલી સંખ્યાઓને શબ્દમાં લખો। પેલા આપણે શેમાં લખી હતી? શબ્દની હતી, અંકમાં લખી। હવે અંકની સંખ્યા છે ને, આપણે શેમાં લખશું? શબ્દમાં। પ્રોસેસ તો એ જ છે, ખાલી આપણે શબ્દમાં લખવાનું છે। તો પહેલી સંખ્યા છે, કેટલા અંક છે પેલા? તો 1 2 3 અને 4, ચાર અંક છે, એટલે આપણને ખબર પડી જાય કે હજારની સંખ્યા હોય। એકમ દશક 100 ને 1000, તો 1000ના સ્થાનમાં કેટલા છે? 7 છે, તો પહેલા આપણે શું લખવાનું? 7000। 600, 7000, 600, અને દશક એકમ ભેગા છે, તો 4 અને 2 કેટલા થાય? 42, 7642। એવી રીતે બીજી છે 4005, તો 4 કોના સ્થાન ઉપર છે? 1000ના સ્થાન ઉપર। 0ના સ્થાનમાં કાંઈ, સોના સ્થાનમાં કાંઈ છે નહીં, એટલે આપણે શું મૂક્યું છે? 0। દશક અને એકમ સાથે છે 6 અને 5 65, 4065। સોના સ્થાનમાં કાંઈ હું બોલી નથી, એટલે શું આવ્યું છે? શૂન્ય। બરાબર ધ્યાન આપજો આમાં। પછી છે 9678, 1000ના સ્થાન ઉપર કેટલા છે? 9, તો શું લખશું? 9000। સોના સ્થાનમાં 6, તો 600। ફરીથી કહું છું, દશક એકમ સાથે છે 7 અને 8, કેટલા થાય? 78, 9678। એના પછી છે, જો 2 શૂન્ય વચ્ચે આવે છે, એનો મતલબ કે સોના થશે 2006, 2006। સોના સ્થાનમાં કાંઈ છે નહીં, એટલે સીધા 2006। એના પછી આવશે 8090, સોના સ્થાનમાં કાંઈ છે નથી, એટલે સીધું 8090। નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો। આ આપણે આગળ એકવાર સમજેલા છે, છતાં એકવાર ફરીથી કહું છું, દરેકે દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે। પહેલો અંક છે 3400,
56। तो पहला तो आप दरेक अंक ने व्यवस्थित एना स्थाने मूकी देसू। 3, 4, 5, 6। सौथी सरल रीत छे कि 3 छे, 3 पछी केटला अंक वधे छे, तो कि 1, 2, 3। तो केटला शून्य मे मूक्या छे, 3 शून्य। एवी रीते 4 पछी लीधा, तो 4 पछी केटला अंक वधे छे, 1 અને 2। તો કેટલા શૂન્ય લીધા છે? 2। 5 પછી કેટલા અંક વધે છે? 1 જ। તો કેટલા શૂન્ય લીધો છે? 1। અને 6 પછી કાંઈ છે નહીં, તો 6 ના 6। એમ પણ થાય કે 3 પછી 1, 2 અને 3। તો 100 નું સ્થાન એકમ, દશક 100 અને 1000, તો 3 શું થાય? 1000। 4 પછી 2 શૂન્ય, તો શું થાય? 400। 5 પછી 1 જ શૂન્ય છે, તો 50। 6 પછી કાંઈ છે નહીં, એટલે 6 ના 6। આ રીતે તમારે બીજા અંક છે એની સ્થાન કિંમત વ્યવસ્થિત લખવાની છે। બીજો અંક છે 5308, એના પછી છે 4010। જો એમાં 100ના સ્થાનમાં કાંઈ છે નહીં, દરેક અંકમાં બધી વસ્તુ વિચારતું જવાનું, એટલે બરાબર યાદ રહી જાય કે આમાં 100ના સ્થાનમાં કાંઈ નથી, તો શું મૂક્યું છે? 0। એટલે 4010 સીધા વાંચીએ છીએ। એના પછી પણ 100ના સ્થાનમાં કાંઈ છે નહીં, 9007, વચ્ચે કાંઈ નથી, 9 અને 7, એટલે 9007। એકમ, દશક, 100 અને 1000 એમ કરીને જોઈ લેવાનું કે 1000ની સંખ્યા બને છે। આ પરથી તમારે હોમવર્ક કરવાનું છે। તમારો ક્વેશ્ચન 16 મુજબ બીજી 3 મણકા ઘોડી દોરી અંક શબ્દો લખવાના છે, અને ક્વેશ્ચન 17 અને 18, 19 સમજાવ્યા મુજબ કરવાના છે।